आज अंबाजी बंद नु एलान आपवामां आव्युं छे। होस्पिटल जरूरी सारवार अभाव कारण ग्रामजनों समग्र अंबाजी बंद राख्युं छे। आज ग्रामजनों अंबाजी मंदिर द्वारों पहोंचे अने महत्वनुं ए छे कि होस्पिटल में सारवार अभाव कारण ग्रामजनों आवेदन पत्र पाठव्युं। आवेदन पत्र आप्या बाद पण समस्या उकेल न आवता ग्रामजनों बंद पाड्युं छे। महत्वना समाचार, ग्रामजनों आज अंबाजी बंद नु एलान कर्युं छे। आंगे वधु माहिती माटे संवाददाता अक्षय जोड़ाई गया छे। तो अक्षय, जे रीतना आज अंबाजी बंद छे अने समस्या ए छे के अमुक प्रकारनी सारवार त्यां नथी मळी रही, आखी माहिती शुं छे जणावशो? જી, પહેલે ચોક્કસથી જણાવી દઉં કે યાત્રાધામ અંબાજી એ ગુજરાતનું મોખરાનું યાત્રાધામ છે। અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અહીં 200 બેડની અદ્યતન હોસ્પિટલ બનાવવામાં આવી છે, પરંતુ જે હોસ્પિટલ છે એ માત્ર શોભાના ઘાંટી જ જેવી સમાન થઈ રહી છે। કારણ કે અંબાજી નજીક થતા અકસ્માતો છે, અંબાજીના જે ડિલિવરી કેસો છે, નાની મોટી જે ઈજાઓ થતી હોય છે, નાના મોટા જે રોગો છે તેના નિદાન માટે પણ અંબાજી હોસ્પિટલના અંદર કોઈ પણ જાતની સારવાર મળી રહેતી નથી, જેના લીધે જે લોકો છે તેમને પાલનપુર ખાતે રેફર કરવામાં આવે છે। અને રેફર કરવા માટે એક કલાકનો જે રસ્તો છે પાલનપુર અંબાજી વચ્ચે, તેના રસ્તામાં જ કેટલા લોકોના મૃત્યુ થઈ જવા પામે છે, જેને લઈને અગાઉ પણ અંબાજીના ગ્રામજનોએ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને જે છે અલ્ટિમેટમ આપ્યું હતું કે 15 દિવસની અંદર જો અમારી માંગ નહીં સંતોષાય તો અમે વધુ ઉગ્ર આંદોલન કરીશું। પરંતુ 15 દિવસની જગ્યા આજે 1.5 મહિનો હોવા છતાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી, જેને લઈને અંબાજીના ગ્રામજનો આજે બંધ પાળ્યું છે। અને હજુ પણ જો આ માંગ સંતોષવામાં નહીં આવે તો લોકો અગ્નિદાહ કરવાની પણ ધમકી આપી રહ્યા છે। જી દીપાલી જી, અક્ષય જોડાવા બદલ અને માહિતી બદલ આભાર।